પ્રભુ યસુના પવિત્ર નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું આજે નવમી ડિસેમ્બર બે હજાર એકવીસ અને ગુરુવારનો દિવસ આજે માથીની લખેલી સુવાર્તા તેનો છવ્વીસમો અધ્યાય અને ચાળીસમી કલમ માથી છવ્વીસ અને ચાળીસ શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી શકતા નથી ઈશુએ પિતરને પ્રશ્ન કર્યો શું તમે એક કલાક પણ મારી સાથે પ્રાર્થનામાં બેસી શકતા નથી જ્યારે છેલ્લું ભોજન લીધું બધા જ શિષ્યોએ પ્રશ્ન કર્યો પરશવાદીન કરનાર શું તે હું છું યહુદાએ પ્રશ્ન કર્યો રાી હું તો નથી ને ત્યાર પછી યહુદા એ પ્રશ્ન કરીને પણ બહાર નીકળી ગયો અને જે એણે આયોજન કર્યું હતું ત્રીસ ચાંદીના સિક્કા લઈને એ આયોજન પ્રમાણે ઈશુને પકડાવા માટે તે નીકળી ગયો હવે ખબર હતી કે ઈશુ ગેતસેમાની વાડીમાં જવાના છે હવે ગેતસેમાની વાડી ગેતસેમાને એટલે કે ઘાણી પીલાવું જૂના સમયમાં આપણે જે ઘાણીમાં તેલ નીકળતું હતું ને પીલતા હતા તો અહીં આગળ એ શબ્દ એ મિનિંગ કે પીલાઈ રહ્યા છે ઈશુ ગચ્છેમાની વાડીમાં જાણે કે પીલાઈ રહ્યા છે કછડાઈ રહ્યા છે ત્યાં પ્રાર્થના કરવા ગયા હવે એ વખતે પિત્તર યાકુબ અને યોહાન એ ત્રણ શિષ્યોને લઈને પ્રભુ ઈશુ એ પહાડ પર ગયા અને પ્રાર્થનામાં રોકાયા તમે અહીંયા પ્રાર્થના કરો હું ત્યાં જઈને પ્રાર્થના કરું અને એક કલાક પછી શું પાછા આવ્યા ત્યારે આ શિષ્યો ઊંઘી રહેલા એમને જગાડ્યા અને એ વખતે આ પ્રશ્ન કર્યો કે તમે શું એક કલાક પણ મારી સાથે તમે પ્રાર્થનામાં જાગી શકતા નથી પ્રાર્થના કરી શકતા નથી અને પિત્તરને કહ્યું કેમ પિત્તરને કહ્યું કારણ કે છેલ્લા ભોજન વખતે પિત્તરે પિત્તરે પ્રોમિસ આપેલું કે પ્રભુ આ બધા તો તારો નકાર કરશે પણ હું તારો નકાર નહીં કરું તારા માટે બંદીખાનામાં જવા તૈયાર છું તારા માટે હું મરવા તૈયાર છું એ પિત્તર ઈશુની સાથે ઈશુને માટે ઈશુની સાથે પ્રાર્થના કરી શકતો નથી ઈશુ એમના માટે પ્રાર્થના કરે છે શિષ્યોને માટે અહીં આગળ ઈસુનો જે પ્રશ્ન કે શું તમે એક ઘડી એક કલાક પણ તમે પ્રાર્થનામાં રહી શકતા નથી જાગતા રહી શકતા નથી હવે જ્યારે આ પ્રશ્ન કર્યો ત્યારે એ પ્રશ્ન ફક્ત ને ફક્ત એ ત્રણ શિષ્યોને કર્યો છે એવું નથી આજે એ ઈસુ તમને મને પણ એ જ પ્રશ્ન કરી રહ્યા છે કે પ્રાર્થના વિશે સંદેશો તો તમે બહુ સરસ આપો છો પ્રાર્થના વિશે બાઇબલ સ્ટડી સારામાં સારી કરાવો છો પ્રાર્થના સંગત ચલાવો છો જાણીએ છીએ પણ શું વ્યક્તિગત રીતે એક કલાક તમે મારા મારી સાથે પ્રાર્થનામાં જોડાઈ શકો છો એ પ્રશ્ન પ્રભુ આજે તમને પૂછે છે અને મને પણ પૂછી રહ્યો છે શિષ્યોને તો ત્યારે પૂછો શિષ્યો ઊંઘી ગયા કદાચ આપણે ઊંઘી ગયા ના હોઈએ પણ સમય ટૂંકાવી દીધો હોય એવું બને સમય ટૂંકાવી દીધો હોય અને એટલા માટે પ્રભુનું વચન કહે છે કે શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી શકતા નથી શિષ્યો જે છેલ્લા ભોજન વખતે પ્રભુની સાથે અને બહુ જ જાણે કે છાતી ઠોકીને પિત્તરે પ્રોમિસ આપેલું હું તો તારો નકાર નહીં કરું આગળ જતા એણે નકાર કર્યો એ આપણે જાણીએ છીએ પણ નકાર કરતા પહેલાં જે પ્રાર્થનાનો સમય હતો એનો પણ જાણે કે નકાર કરી દીધો એ પણ પ્રાર્થના કરી શકતો નથી ત્યારે વાલા ભાઈઓને બહેનો આજનો આ પ્રશ્ન આપણા પ્રાર્થનામય જીવનને તપાસવા માટેનો પ્રશ્ન કે આપણે શું પ્રભુની આગળ પ્રભુની સાથે પ્રાર્થનામાં સમય ગાળીએ છીએ પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આજના આ સમયને માટે જે પ્રશ્ન તમે તમારા શિષ્યોને કર્યો એ જ પ્રશ્ન આજે તમારા પર વિશ્વાસ કરનાર તમારા સેવકો અને સેવિકાઓને તમે કરી રહ્યા છો અને અમે અમારું એ જીવન એ પ્રશ્ન દ્વારા તપાસીએ તમારો આશીર્વાદ પ્રાપ્ત કરીએ તમારામાં વધુ સમય પ્રાર્થના કરીએ એ વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો આમેન.